પ્રણામ માધવ વિદ્યા સંકુલમાં ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ એક ગણિત પ્રકરણ એક અને વિડીયો નંબર બે. આપણે પ્રશ્ન નંબર પાંચ સુધી વિડીયો એકમાં ભણી ગયા હતા. હવે પ્રશ્ન નંબર છ માં નજીક અને દૂર. તો જુઓ, પ્રશ્ન છ માં ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં નજીક માટે ખરું તથા દૂર માટે ખોટું કરો. અહીંયા ખરા અને ખોટાની નિશાની કરવાની છે. તે જુઓ, અહીંયા હોળીની નજીક, તો હોળીની નજીક જે ઘર હોય ત્યાં ખરું કરવાનું અને હોળીની દૂર જ્યાં ઘર હોય ત્યાં ખોટું કરવાનું. આ રીતે આપણે ખરા ખોટાની નિશાની કરવાની. બાજુમાં ઝાડથી દૂર, તો ઝાડથી દૂર હરણ છે અને નજીક સિંહ છે, તો નજીક માટે ખરું કરવાનું અને દૂર માટે ખોટું કરવાનું. તે જ રીતે નીચે હિંચકાની નજીક, હિંચકાની નજીક જે છોકરો છે ત્યાં ખરું કરવાનું અને દૂર છે ત્યાં ખોટું કરવાનું. પછી બાજુમાં બ્લેકબોર્ડથી દૂર, બ્લેકબોર્ડથી દૂર ખુરશી છે અને નજીક ટેબલ છે, તો નજીક માટે ખરું કરવાનું, દૂર માટે ખોટું કરવાનું. નીચે બતકથી દૂર, બતકથી દૂર છોકરી છે અને નજીક માખી છે, અહીંયા ખરું કરવાનું નજીક માટે અને દૂર માટે ખોટું કરવાનું. આ રીતે બોક્સમાં આપણે ખરા ખોટાની નિશાની કરવાની. તે જ રીતે બાજુમાં માળાની નજીક, તો માળાની નજીક જે ચકલી છે ત્યાં ખરું કરવાનું, દૂર છે ત્યાં ખોટું કરવાનું. પછી ઘરથી દૂર, ઘરથી દૂર જે પક્ષી છે ત્યાં ખોટું કરવાનું, નજીક છે ત્યાં ખરું કરવાનું. ઝાડની નજીક, ઝાડની નજીક વાંદરો છે તો અહીંયા ખરું કરવાનું અને દૂર બિલાડી છે તો અહીંયા ખોટું કરવાનું. આ રીતે આપણે નજીક અને દૂર માટે ખરા ખોટાની નિશાની કરવાની. પ્રશ્ન નંબર સાત, સૌથી નજીક અને સૌથી દૂર. તો જુઓ, ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં સૌથી નજીક માટે ખરું તથા સૌથી દૂર માટે ખોટું કરો. તો અહીંયા જુઓ, ઝાડની સૌથી નજીક, તો ઝાડથી સૌથી નજીક જે ગલુડી છે ત્યાં ખરું કરવાનું અને દૂર છે એટલે જે છેલ્લું છે ત્યાં ખોટાની નિશાની કરવાની. પછી હિંચકાથી સૌથી દૂર, તો હિંચકાથી સૌથી દૂર છોકરી છે તો અહીંયા ખોટું કરવાનું, નજીક છોકરો છે તો અહીંયા ખરું કરવાનું. વચ્ચેના બોક્સમાં કોઈ પણ નિશાની કરવાની નથી. પછી નંબર ત્રણમાં ચીજની સૌથી નજીક, ચીજની સૌથી નજીક પહેલું ઉંદર છે આ, તો અહીંયા ખરું કરવાનું અને અહીંયા દૂર છે ત્યાં ખોટું કરવાનું. પછી બાજુમાં પક્ષીથી સૌથી દૂર, પક્ષીથી સૌથી દૂર જે ચકલી છે ત્યાં ખોટું કરવાનું, ઝાડ છે ત્યાં અને નજીક હોય ત્યાં ખરું કરવાનું. નીચે ઘરની સૌથી નજીક, ઘરની સૌથી નજીક જે કૂતરું છે ત્યાં ખરું કરવાનું અને દૂર છે ત્યાં ખોટું કરવાનું. આ રીતે સૌથી દૂર અને સૌથી નજીક માટે ખરા ખોટાની નિશાની કરવાની. હવે જો પ્રશ્ન આઠ, આપણી આસપાસના આકારો, આપણે ગોળ, અર્ધગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવા આકારો આપણે આગળ ભણી ગયા, તો આમાં આપણે સરખા આકારોવાળા જે ચિત્રો છે તેની સામે જોડી બનાવવાની છે. આ શંકુ આકાર છે તો અહીંને અહીં સાથે ઉદાહરણ પ્રમાણે જોડેલું છે. ટામેટું ગોળ છે તો એને બોળ સાથે જોડવાનું, ફુગ્ગો તો એને અહીંયા તળબૂચ સાથે જોડવાનું, લંબચોરસ તો લંબચોરસને આ લંચ બોક્સ સાથે જોડવાનું. આ રીતે આપણે જોડી બનાવવાની, આપણે આ લાઈવમાં પણ ભણી ગયા. પછી તે જ રીતે નીચે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય આકારોનો. તો જુઓ, આ બોલ છે, આ લખોટી અને આ બાજુ પણ બોલ, તો ઉદાહરણ પ્રમાણે આ બોલને લખોટી સાથે જોડેલો છે. બોલ પણ ગોળ છે, લખોટી પણ ગોળ છે, તો બાજુમાં બીજા બોલ સાથે તેને જોડવાનું. તે જ રીતે નીચે અહીંયા ટોપી છે, તો ટોપીનો આકાર ત્રિકોણ આકાર છે, તો એને અહીંયા બલ્બ સાથે જોડવાનો અને આને અહીંયા બાજુમાં આઈસ્ક્રીમના કોન સાથે જોડવાનું. પછી આ લંબગોળ ચટ્ટાઈ છે તો એને વાળેલી છે તો લંબગોળ છે, તો એને અહીંની સાથે જોડવાનું અને બાજુમાં એને આ ફટાકડા સાથે જોડવાનું. પછી લંબચોરસ, તો લંબચોરસને આની સાથે જોડવાનું, આ ચોરસ તો ચોરસને આની સાથે જોડવાનું. પછી આ વચ્ચેના આકારોને બાજુના આકાર સાથે પાછા જોડવાના. આ રીતે આપણે જોડી બનાવવાની. પછી બાજુમાં એક છોકરો આકારની સમજ આપે છે. જો ગોળ
त्रिकोण लंबगोळ अने चौरस बाजू में वॉटर बेग त्रिकोण बल्ब बधी वस्तु पड़ी है तो केवा आकार की वस्तु है तेने तेनी साथे जोड़ी बनावानी। तेज रीते नीचे अहीं कैरम घड़ियाल षटकोण आकार छे चेस छे आ आकारों की समझ छे तो आपणे आ रीते आकारों ने जोड़ी बनावानी। प्रश्न नौ गबड़ावू अने सरकावू। जो चित्रनी बाजू में आपेल खाना में गबड़ती वस्तु माटे खरू अने सरकती वस्तु माटे खोटू करू। जे वस्तु गोल होय ते गबड़े जे वस्तु चौरस अने लंबचौरस होय ते सरके। तो पहलू पेट ए लंबचौरस छे तो ते सरके तो तेनी नीचे खोटानी निशानी करवानी। बॉल गोल छे तो ते गबड़े तो तेनी नीचे खरानी निशानी करवानी। पछी आ रमकड़ू छे ते पण चौरस छे तो ते सरके तो तेनी नीचे खोटानी निशानी करवानी। आ रीते अर्धगोळ होय लंबगोळ होय चौरस जेवो आकार होय ते रीते जो आपणे खरा खोटानी निशानी करेली छे आ रीते तमारे स्वाध्याय पोथी में तमारी निशानी करवानी। पछी प्रश्न नंबर 10 सरखा आकार जोड़ो। आ तो आकार तमने जोड़ता आवड़े ज कारण के आपणे लाइव लेक्चर में पण भणी गया। तो गोळने गोळनी साथे जोड़ेलू छे लंबचौरस ने लंबचौरस साथे त्रिकोण ने त्रिकोण साथे अर्धगोण ने अर्धगोण साथे षष्टकोण ने षष्टकोण साथे आ रीते तमारे आकारों जोड़वाना। प्रश्न नंबर 11 सौथी नाना आकार में वादळी रंग पूरवानो ने सौथी मोटा आकार में लीलो रंग पूरवानो। पहला खाना में चौरस ज आपेला छे बधा तो तेमा तमने सौथी नानो आकार जे देखाय ते आ छे तो एमा तमारे वादळी रंग पूरवानो छे अने सौथी मोटो जे आकार होय एमा तमारे लीलो रंग पूरवानो। बीजा नंबर में लंबगोळ तो ते ज रीते सौथी मोटो होय एमा तमारे लीलो रंग पूरवानो अने नानो होय एमा वादळी रंग पूरवानो। आ रीते तमारे सौथी मोटा में अने सौथी नाना में रंग पूर्ण करवा। पछी प्रश्न 12 लीटीनी डाबी बाजुए आपेल आकार मुजब सरखा आकार उपर खरू करो। अहीं जो गोल आप्यु छे ते मध्यम साइडनुं छे आ सौथी नानुं छे आ एनी साइडनुं छे आ सौथी मोटुं अने आ सौथी नानुं तो आना आकार जेवुं ज आपणने सेम लागे सरखुं ते तेनी नीचे तमारे खराणी निशानी करवानी। ते ज रीते नीचे आ चौरस छे तो तेमां जे तमने सरखो आकार देखाय तेनी नीचे खराणी निशानी करवानी। आमा त्रिकोण तो आ त्रिकोणमां त्रीजा नंबरनुं तमने सरखुं लागे छो तेनी नीचे खराणी निशानी करवानी। आ लंबचौरस तो आ त्रीजा नंबरनुं लंबचौरस सेम छे तो तेनी नीचे खराणी निशानी करवानी। आ चौरस छे तो बीजा नंबरनुं चौरस छे आ पहेलुं त्रिकोण छे बीजुं चौरस छे त्रीजुं मोटुं चौरस छे अने चौथा नंबरनुं लंबचौरस छे तो आ त्रिकोणमां तमारे खराणी निशानी करवानी। छेल्लामां गोळ तो पहेलुं गोळ बीजुं लंबचौरस ત્રીજું નાનું ગોળ અને ચોથું પણ ચોરસ તે નાનું છે તો તેના આકારનું આ પહેલું ગોળ છે તો તેની નીચે તમારે ખરાની નિશાની કરવાની। પ્રશ્ન 13 સરખા આકારોવાળા ચિત્રો જોડો। સરખા આકારોવાળા ચિત્રો એટલે જો ત્રિકોણ ગોળ લંબચોરસ ચોરસ આ સરખા આકારવાળા જે ચિત્રો હોય તેને તેની સામે જોડવાનું। આ ત્રિકોણને તો ત્રિકોણને ત્રિકોણ સામે જોડવાનું ગોળને ગોળની સામે જોડવાનું चौरस ने चौरस सामे जोड़वानुं अने लंबचौरस ने लंबचौरस सामे जोड़वानुं। तेज रीते प्रश्न 14 सूचना मुजब रंग पूरो। आमां तमारे आकारों में रंग पूरवाना छे। जो पहला में लखेलू छे चौरस तो आमां जे चौरस आकार तमने देखाय तेमां तमारे नारंगी रंग पूरवानो। आमां ऊपरमां चौरसमां जे नारंगी रंग पूरो ते ज रीते नीचेमां पण करवानुं छे। બીજામાં ગોળ તો ગોળ જ્યાં દેખાય તેમાં ગુલાબી રંગ પૂરવાનો લંબચોરસ છે એમાં લાલ રંગ પૂરવાનો ત્રિકોણ છે એમાં પીળો રંગ પૂરવાનો લંબગોળ છે એમાં વાદળી રંગ પૂરવાનો અને અર્ધગોળમાં લીલો રંગ પૂરવાનો। ઉપરના ચિત્રમાં જે રીતે તમે રંગ પૂરો તે જ રીતે નીચે પણ આકારોમાં રંગ પૂરવાના। આપણે વિડીયો 2 માં અહીંયા સુધી ભણીશું પ્રશ્ન 15 થી વિડીયો 3 માં ભણીશું। અસ્તુ પ્રણામ।